નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. આગામી 17મી અને 18મી એપ્રિલે વડાપ્રધાન મોદી ગુજરાતમાં સભા ગજવશે, જેમાં આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તે જંગી સભાને સંબોધશે. અમરેલીમાં સીએમ રૂપાણીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. સૌપ્રથમ તેમણે જાફરાબાદમાં જાહેર સભા સંબોધી અને અમરેલીમાં નાગરિકો સાથે સંવાદ બેઠક કરી હતી, તો સીએમએ મહુવામાં પણ જનસભા સંબોધી હતી. આ તકે સીએમએ 26 બેઠકો ભાજપ કબજે કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મહેસાણા લોકસભાની ચૂંટણી પહેલા બહુચરાજીમાં ભાજપનો અભિવાદન સમારોહ, જેમાં બહુચરાજીના કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી રાજેશ પટેલ ભાજપમાં જોડાયા, જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા. મહીસાગરના શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડે વિવાદ સર્જ્યો. પશુપાલકોને કહ્યું કે વોટ આપશો તો દૂધના ભાવમાં વધારો કરીશું. એટલું જ નહીં, તેમણે કહ્યું કે 21 તારીખથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે. ભાજપના બબુભા માણકે વર્ષ 2017માં કરેલી ભૂલ 2019માં ભોગવવી પડી. કોંગ્રેસના નેતા મેરામણ ગોરિયાએ કરેલી અરજી ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે વર્ષ 2017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની પેટા ચૂંટણીને રદ કરી છે. વર્ષ 2017માં દ્વારકા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના પબુભા માણેક વિજેતા થયા, પરંતુ પબુભાએ ઉમેદવારી નોંધાવવા માટે ભરેલા ઉમેદવારી ફોર્મમાં એક ભૂલ કરી અને આ ભૂલ એટલે તેમના વિસ્તારનું નામ. પબુભા માણેક ઉમેદવારી ફોર્મમાં વિસ્તારનું નામ જ લખવાનું ભૂલી ગયા હતા. તો વિજય રૂપાણીએ પબુભા માણેકની ઉમેદવારી અંગેના હાઈકોર્ટના ચુકાદા અંગે કહ્યું હતું કે આ અંગે અમે સુપ્રીમમાં અપીલ કરીશું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું ફોર્મ રદ થવા મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે જણાવ્યું કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ટેકનિકલ કારણોસર હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. ચુકાદાની નકલ મળ્યા પછી સુપ્રીમમાં જવાની કાર્યવાહી કરાશે. 2017ની વિધાનસભાની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટે રદ કરતા ધારાસભ્ય પબુભા માણેકે પ્રતિક્રિયા આપી. તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની અને સુપ્રીમ તરફથી ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. દ્વારકા વિધાનસભા પરથી પબુભા માણેકની ઉમેદવારી રદ થવા અંગે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ભાજપ માટે આ લપડાક સમાન છે. દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ થવા મામલે મેરામણ ગોરિયાના વકીલ બાબુભાઈ માંગુકિયાએ પ્રતિક્રિયા આપી હતી કે અમે હાઈકોર્ટમાં દાદ માંગી હતી કે પબુભાએ ફોર્મ બરાબર નથી ભર્યું, આથી તેમની ઉમેદવારીને રદ કરવામાં આવે, જે દાદને હાઈકોર્ટે સ્વીકારી અને ઉમેદવારીને રદ કરી હતી. દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ થવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આખરે ફરી એકવાર સત્યનો વિજય થયો છે. ભાજપ સરકારની જોહુકમી સામે હાઈકોર્ટે લપડાક મારી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું છે. ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોરને વિવાદિત નિવેદન મામલે નોટિસ આપવામાં આવી છે. 3 એપ્રિલે યોજાયેલી સભામાં મંત્રી દિલીપ ઠાકોરે પુરાવા માંગનારને બોમ્બ સાથે બાંધીને ફેંકવાની વાત કરી હતી, જે મામલે ભરતસિંહ ડાભીને નોટિસ ફટકારવામાં આવી છે. પાટીદાર સમાજ સાથે અમિત શાહની મુલાકાત અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સીકે પટેલે જણાવ્યું હતું કે પાટીદારોની નારાજગી દૂર કરવા અંગે બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં પાટીદારો ભાજપથી નારાજ હતા, જેના કારણે ભાજપને થોડું નુકસાન થયું હતું, ત્યારે એ નુકસાન લોકસભાની ચૂંટણીમાં જોવા ન મળે તે બેઠકનો હેતુ હતો. પાટીદારોમાં નારાજગીની અટકળો મુદ્દે ડિપ્ટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે પાટીદારોમાં કોઈ જ અસંતોષ નથી અને ભાજપે શિસ્તપૂર્વક ટિકિટની ફાળવણી કરી છે. બનાસકાંઠાના ડીસાના યુવા ભાજપના મંત્રી મહેશ માળી સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. યુવતીની ફરિયાદ હતી કે મહેશ માળીએ સારી નોકરી અપાવવાની લાલચ આપી હોટલમાં બોલાવી હતી અને ત્યાં તેની સાથે બળજબરી કરી વાંધાજનક તસવીરો ખેંચી લઈને તેની તસવીર વાયરલ કરવાની ધમકી આપી હતી. વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધી છે. મધુ શ્રીવાસ્તવને
धमकी मामले हवे डीवाईएसपी तपास करशे। जिला एसपी तरुण कुमार दुग्गले तपास डीवाईएसपी ने सौंपी छे, जेथी हवे डीवाईएसपी मधु श्रीवास्तवनी पूछपरछ करशे। राजकोट में मोहन कुंडारिया विरुद्ध आचार संहिता भंग की फरियाद नोंधावा मामले कलेक्टर राहुल गुप्ताए निवेदन आप्यु छे कि एआरओ कक्षा अधिकारी आंगे तपास चलावी रहा छे। मोहन कुंडारियाए मेयर निवासस्थाने पाक वीमा मुद्दे पत्रकार परिषद योजी हती, जे मामले आचार संहिता भंग की फरियाद नोंधाई छे। बनासकांठाना डीसाना गेनाजी गोड़िया गामना डेप्यूटी सरपंच सामे पोलीस फरियाद नोंधाई छे। डेप्यूटी सरपंच महेश माड़ी पर युवतीने एकांत स्थले लई जई तेनी साथे विभत्स मांगणी करवानो अने युवतीना फोटो सोशियल मीडिया पर वायरल करवानो आरोप छे। महेश माड़ी डीसा युवा भाजपना मंत्री पण छे। बोटादनी गढ़ा नगरपालिकाना एंजीनियर मनसुख भाईए कांग्रेसना नेहरू परिवार विशे टीका करती पोस्ट वायरल करता खळभळाट मच्यो छे। चालू सरकारी नगरपालिकाना मोबाइल नंबर पर थी पोस्ट करता विवाद वखर्यो छे। पोस्ट वायरल करता कांग्रेसना कार्यकरोमां रोष जोवा मळी रह्यो छे। द्वारकाना खंभाळियाना समस्त सुन्नी मुस्लिम समाजे कांग्रेसनो बहिष्कार कर्यो। समस्त 52 सुन्नी मुस्लिम जमातना कोईपण होद्देदारो कांग्रेस पक्ष साथे नहीं जोड़ाय। समस्त सुन्नी मुस्लिम समाजने अन्याय थतो होवाथी आ लोकसभा चूंटणीमां कांग्रेसनो बहिष्कार करता राजकारण गरमायुं छे। कांग्रेस द्वारा खंभाळियामां योजायेल जाहेर सभामां कोईपण मुस्लिम होद्देदारोने स्टेज पर स्थान न मळता समस्त सुन्नी मुस्लिम समाज रोषे भरायो छे। त्यारे जामनगर लोकसभा सीट पर पाटीदारों बाद बीजा नंबर पर मुस्लिम मतदारों होय आ घटनाथी कांग्रेसने वधु नुकसान थई शके छे। भरूचना कांग्रेसना उम्मीदवार शेरखान पठाणनो प्रचार आफ्रिकामां पण जोवा मळ्यो। आफ्रिकन युवानोए शेरखान पठाणनी पोस्ट साथे वोट फॉर कांग्रेसना नारा लगाव्या, त्यारे आ प्रचारनो वीडियो सोशियल मीडियामां वायरल थयो छे। નર્મદાના સાંસદ નારણ રાઠવા ચૂંટણી પ્રચાર દરમિયાન ડાન્સ કરવા લાગ્યા હતા। છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનો રણજીતસિંહ રાઠવાના પ્રચાર દરમિયાન ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે। ભાવનગરમાં ભાજપના પ્રચાર માટે 26 કલાકારોની એક ટીમ તૈયાર કરાઈ છે, જે 26 લોકસભા બેઠકો પર ડાન્સ કરીને પ્રચાર કરી રહ્યા છે અને ડાન્સ દ્વારા ભાજપ લોકોને આકર્ષવાનો અનોખો પ્રયાસ કરશે। જે ડાન્સ પ્રચાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને અકસ્માત નડ્યો હતો। બેફામ ગતિએ આવતા ટ્રકે દુધાતની કારને પાછળથી ટક્કર મારી હતી, જોકે પ્રતાપ દુધાતને કોઈ ઈજા નહોતી પહોંચી। રાજપૂત છાત્રાલયની કમ્પાઉન્ડ વોલ માટે 25 કરોડ આપ્યાની જાહેરાત બાદ સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવારે સ્પષ્ટતા કરી હતી કે સતત પ્રવાસને કારણે થાક લાગતા તે ભૂલથી 25 લાખને બદલે 25 કરોડનો આંકડો બોલી ગયા હતા। ફેસબુકે જાહેર કર્યું છે વર્લ્ડ લીડર્સનું લિસ્ટ। ટ્રમ્પને પછાડી નંબર 1 બન્યા છે વડાપ્રધાન મોદી। 2019 વર્લ્ડ લીડર્સ ઓન ફેસબુકના રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ મોટા નેતાઓને પાછળ છોડીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે। દુનિયાભરના તાકાતવાર નેતાઓ સોશિયલ મીડિયા પર પકડ જાણવા માટે ફેસબુકના ક્રાઉડ ટ્રેંગલ ટૂલની મદદથી 962 ફેસબુક પેજની એક્ટિવિટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જે અનુસાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ ફેસબુક પેજ પર 4.33 કરોડ લાઇક્સ છે, જ્યારે તેમના આધિકારિક પેજને 1.37 કરોડ લાઇક્સ મળ્યા છે। આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, તો બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ફેસબુક પર સૌથી એન્ગેજ્ડ વૈશ્વિક નેતા છે। સાબરકાંઠા લોકસભાની ચૂંટણી માટે સરકારી કર્મચારીઓએ હિંમતનગર ખાતે પોસ્ટલ બેલેટ પેપર પરથી મતદાન કર્યું હતું। ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોમગાર્ડ જવાન, પોલીસ કર્મચારી અને એસટી વિભાગના કર્મચારીઓએ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન કર્યું હતું। અરવલ્લી સાબરકાંઠા લોકસભા માટે બેલેટ પેપરથી મતદાન થશે। અરવલ્લીના 2271 મતદારો કે જેઓ સરકારી કર્મચારીઓ છે તેઓ મતદાન કરશે।
મોરબી જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર જિલ્લાના પોલીસ હોમગાર્ડ અને જીઆરડી જવાનો માટે બેલેટ પેપર દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એ ડિવિઝન પીઆઈ અને ચૂંટણી અધિકારીઓ તેમજ ડીવાયએસપી બંને જોશીની હાજરીમાં 650 કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ મતદાન થયું. રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે સરકારી અધિકારીઓએ બેલેટથી મતદાન કર્યું. રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 11,000 કરતા વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. વિધાનસભા 69ના 1400 જેટલા કર્મચારી પૈકી 657 જેટલા કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી છે, જે પૈકીના 262 સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જયંતિ ભાનુશાળી કેસમાં જયંતિ ડુમરાના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અગાઉ બેંકમાં થયેલા ગોટાળા મુદ્દે બંને વચ્ચે સંબંધો ખાટા થયા હતા અને છબીલ પટેલે હત્યાનો પ્લાન ઘડ્યો હતો તે તમામ જયંતિ ડુમરા જાણતો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચના ઓબ્ઝર્વરે બનાસકાંઠામાં મતદાન મથકોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચના જનરલ ઓબ્ઝર્વર અંબાજી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ 10 મતદાન મથકની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બીએલઓ સહિત ચૂંટણી કામમાં રોકાયેલા કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. અપોલો હોસ્પિટલ ગ્રુપની 70 હોસ્પિટલ્સ દેશભરમાં આવેલી છે, જ્યારે આ જ ગ્રુપની 71મી હોસ્પિટલની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી છે. અપોલો IVHF હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હાર્ટ સંબંધિત સારવાર આપતી દેશની 3જી હોસ્પિટલ બનશે. અપોલો હોસ્પિટલનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીએ કર્યું હતું. આ તકે રૂપાણીએ જણાવ્યું હતું કે પીએમ મોદીના વિઝનને કારણે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે મોટી હરણફાળ ભરી છે. તો અપોલો ગ્રુપના ચેરમેને પીએમની આયુષ્યમાન યોજનાના વખાણ કર્યા હતા. પાકિસ્તાનની જેલમાં 2 વર્ષ રહ્યા બાદ ભારતીય માછીમારો વતન પરત ફર્યા હતા. આ માછીમારો જ્યારે તેમના વતન પરત ફર્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માછીમારો તેમના પરિવારજનોને હર્ષાશ્રુ સાથે ભેટી પડ્યા હતા. વતન પરત ફરેલા માછીમારોમાં ગીર સોમનાથના 73, નવસારી 1, વલસાડના 2 અને દ્વારકાના 8 માછીમારો હતા. પાકિસ્તાનની જેલમાં કેદ 355 ભારતીય માછીમાર પૈકીના 100 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. વેરાવળ એસઓજીએ તમામ માછીમારોની કલાકો પૂછપરછ કરી હતી અને ત્યારબાદ માછીમારોને તેમના પરિવારજનોને સોંપ્યા હતા. મહેસાણા જિલ્લા કાર્યાલય ખાતે લોકસભા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઓમ માથુર, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ભીખુ દલસાણીયા તેમજ વિજાપુર વિસનગરના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠક આગામી ચૂંટણીની રણનીતિના ભાગરૂપે યોજાઈ હતી. છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવ્યા છે. પાવી જેતપુરની સમર્થ બીએડ કોલેજમાં 100 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને 2 વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી કે ગત વર્ષે તો તેમણે દેવું ભરીને ફી ભરી હતી, પરંતુ આ વર્ષે હવે તેઓ દેવું ભરીને ભણી શકે તેમ નથી. વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પગલાં લેવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લામાં રેતીની લીઝ શરૂ કરવા સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગામલોકોએ જમીન માપણી કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ઘેર્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો, ત્યારે આ વિરોધને પગલે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. આ તકે ગામલોકોની માંગ હતી કે રેતી લીઝ થતા ગામમાં પાણી ફરીવડવાની શક્યતા વધી જાય છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડિશન જજ પાણેરી સાસે સુરેન્દ્રનગર બાર એસોસિએશન દ્વારા બાયો ચઢાવવામાં આવી છે અને તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવીને માંગણી કરી છે કે જ્યાં સુધી જજ સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરની હિલવુડ સ્કૂલ અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલે ફી મુદ્દે વિદ્યાર્થીઓ સાથે પક્ષપાતી વર્તન કર્યું હતું, જેની સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે બાળ આયોગની કચેરીમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ, જેમાં FRC પ્રમાણે ફી લેવા માટે આદેશ કરાયો.
राजकोट जीके धोड़किया स्कूल पर कांग्रेसे आक्षेप कर्यो छे के एफआरसी ना फी घटाड़ा निर्णय में वाली मंडल ने विश्वास में लेवामां नथी आव्या। कांग्रेस नेता महेश राजपूते रजूआत करी छे के एफआरसीए स्कूल ने फी परत करवा जणाव्युं छे। चूंटणीनो माहोल छे त्यारे मतदान जागृति माटे अनेक कार्यक्रमों योजाय छे। दाहोदनी सेंट मेरी शाळाना 500 जेटला विद्यार्थीओए मानव आकृति बनाने मतदान की अपील करी थी और वोट ऑन 23 एप्रिल की आकृति बनाई थी। वडोदरा में लोकसभा चूंटणी बहिष्कार बेनर्स लाग्या छे। फतेहगंज हजुरात टेकरा स्थानिकोए पीवाना पानी की समस्या ने लईने लोकसभा चूंटणी बहिष्कार कर्यो छे अने चूंटणी में मतदान नहीं करवाना बेनर्स लगावी देवाया छे। गंगाने स्वच्छ करवा माटे स्वामी आत्मबोधानंदजी छेल्ला 162 दिवसथी ऋषिकेश खाते उपवास करी रह्या छे त्यारे डीसामां तेमना समर्थकोए एक दिवसीय उपवास योजीने तेमने समर्थन आप्युं हतुं जेमां हिंदु हित रक्षा समितिना कार्यकरो जोड़ाया हता अने गंगाने झड़पथी स्वच्छ करवा माटे मांग करी हती। जामनगर महानगरपालिकाना फूड शाखाना अधिकारीओए 5 जेटला गोडाउन पर चेकिंग हाथ धर्युं हतुं परंतु वांधाजनक कोई ज वस्तु न मळता फूड शाखा की कामगिरी वधु एकवार शंकाना दायरा में आवी हती। फूड विभाग की टीमें कारबाइट की कैरी पकवाती होवानी माहिती ना आधारे चेकिंग हाथ धर्यु हतु परंतु कई ज मळी न आवता शंका दृढ़ बनी छे। चूंटणी दरमियान मोटी रकमनी रोकड़नी हेराफेरी पर चूंटणी पंचे पाबंदी फरमावी छे त्यारे नवसारी में मरोली 4 रस्ता पासे एक कार मांथी 14.75 लाख की रोकड़ मळी आवी हती। भावेश शकर नामना युवक ने कार में रोकड़ लईने जता पोलीसे रोक्यो हतो अने तेनी पासे रहेली रोकड़ जप्त करी तपास हाथ धरी हती। चूंटणी जाने भरूच में थया नशाना काळा कारोबारनो पर्दाफाश। भरूच स्पेशल ऑपरेशन ग्रुपनी टीमे हाईवे पर नर्मदा चौकड़ी पासे वॉच गोठवी अने चरसना जत्था साथे श्रीनगरना एक शख्स ने झड़पी पाड्यो। श्रीनगरनो आ शख्स 7.20 लाखना 7 किलोना चरसना जत्थाने भरूचना बे व्यक्तिने आपवानो हतो। पोलीसे कार चालकनी पूछपरछ करता तेनुं नाम फिरोज खान उर्फे कालू उस्ताद उर्फे बंबैया होवानुं खुल्युं हतुं तेमज ते मूळ ईस्ट मुंबईना जोगेश्वर विस्तारनो वतनी होवानुं बहार आव्युं हतुं। पोलीसे कारमां तपास करता कारमांथी चरसना 8 पैकेट मळी आव्या हता। एसओजीए भरूचना बंने रिसीवरो अने श्रीनगरना गुलाम रसूल उर्फे तारीक विरुद्ध एनडीपीएस एक्ट हेठळ गुनो नोंधी कार्यवाही हाथ धरी छे। छोटाउदेपुर बारडोलीना धरोलिया गामे पोलीसे दारू बनावता अड्डाओ पर रेड पाड़ी अने 90 लीटर जेटला दारूना जत्थानो नाश कर्यो। जो के बुटलेगरो पोलीसने हाथ लाग्या न हता। धरोलिया गामना युवानोए पोताना गामने व्यसनमुक्त गाम बनावानो निर्णय कर्यो छे अने गाममां दारूना अड्डा बंद करावा माटे पोलीसने बातमी आपी हती जेना पगले गामना 100 जेटला युवानोने साथे राखीने पोलीसे रेड पाड़ी हती अने दारूना जत्थानो नाश कर्यो हतो। छेल्ला 2 वर्षथी પોરબંદરમાં ઓછા વરસાદને કારણે ઝીંગા ઉછેર કેન્દ્ર પણ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા પણ ઝીંગા ઉછેર કેન્દ્રને 2 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આ મુદ્દે રાત્યા અને નવી બંદરના માછીમારોએ ઝીંગા ઉછેર કેન્દ્ર ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। આઈટી વિભાગ ચૂંટણી આવતા જ સતર્ક થયું છે અને અંકલેશ્વરમાં વડોદરાના આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરોડાથી આંગળીયા પેઢીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદ નજીક કચવાડા જીઆઈડીસીમાં સીઆઈડીએ રેડ પાડી ડુપ્લિકેટ વેફર અને બિસ્કીટ બનાવતી ફેક્ટરીમાં સીઆઈડીએ રેડ પાડી હતી જેમાં ડુપ્લિકેટ બિસ્કીટ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અરવલ્લીમાં મેશ્વો ડેમના પાણીમાંથી એક યુવકની લાશ મળી આવી। મૃતક યુવક શામળાજી પાસેના વેણુપુરનો હોવાની માહિતી છે। આ યુવક 3 દિવસથી ગુમ હતો એટલે યુવકની હત્યા કે પછી આત્મહત્યા તે અંગેની તપાસ હાથ ધરાઈ છે। રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। 43 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું તો ગાંધીનગર અને વિદ્યાનગરનું તાપમાન 42.4 ડિગ્રી રહ્યું હતું તો વડોદરા અને અમરેલીમાં પણ 42.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું।
गर्मी पारो वधवानी साथे ज हीटस्ट्रोक केस पण वधी रह्या छे। अमदावाद में छेल्ला 12 दिवस में हीटस्ट्रोक 1987 केस नोंधाया छे, जेमां 384 लोको मूर्छित थया छे। शुक्रवारे 43 डिग्री गर्मी कारण 22 लोग मूर्छित थईने ढळी पड्या हता। गर्मी कारण पेटनो दुखावो, चक्कर आवा, बेभान थवाना किस्सामां वधारो थयो छे। लोको माटे इमरजन्सी सारवार लेवानी नौबत आवी छे। अमदावाद एरपोर्ट पर फरज बजावता सीआईएसएफ ना जवान हथियार जमा करावा गया ते समय अचानक AK-47 माथी फायरिंग थता जवान शहीद थया हता। कमरे राखेली AK-47 माथी अचानक फायरिंग थता 5 राउंड फायर थई गया हता, जेमां जवान शहीद थया हता। नवसारी ना चीखली नजीक नेशनल हाईवे 48 पर ट्रक में अचानक ज आग लागी हती। आग लागता ज अफरातफरी नो माहौल सर्जायो हतो। चीखली थी फायर फाइटर्स तात्कालिक घटनास्थले पहुंचीने आग पर काबू मेळव्यो हतो। आग में जानहानी ना कोई समाचार नहीं। सूरत ना पांडेसरा विस्तार में एक कार चालके राहदारी ने अड़फेटे लीधा, जेमां 4 राहदारी ने इजा पहुंची है। नजरे जोना लोगों नुं कहेवुं छे कि कार चालक दारू ना नशा में हतो। अकस्मात बाद कार चालक कार मूकीने फरार थई गयो छे। अकस्मात बाद स्थानिको रोषे भराता कारना कांच तोड़ी पाड़वामां आव्या हता। जो कि पोलीस ने घटनानी जाण थता घटनास्थळे पहुंची गई हती अने कारने पोलीस स्टेशन लई जवाई हती। तो अजाण्या कार चालक विरुद्ध गुनो नोंधी पोलीसे आगळनी तपास हाथ धरी छे। दाहोदना चिलाकोटा खाते एक दीवाल धराशायी थई गई, जेमां 3 लोकोना मौत निपजा छे, ज्यारे एक व्यक्ति इजाग्रस्त थई छे। एक महिला अने 2 बाळकना आ दुर्घटनामां मौत निपजा छे, तो एक इजाग्रस्तने सारवार अर्थे खसेडायो छे। कांग्रेस अध्यक्ष राहुल गांधी गत मोड़ी सांजे अमृतसर पहुंचा है, जहां पंजाब ना मुख्यमंत्री अमरिंदर सिंह तेमनुं एरपोर्ट पर स्वागत कर्युं हतुं। एरपोर्ट थी सीधा ज राहुल अमृतसर ना गोल्डन टेम्पल पहुंचा था अने श्री अकाल तख्त साहिब ना दर्शन कर्या हता। ऐश्वर्या राय एक इंटरनेशनल स्टार तरीके की ओळख धरावे छे। तेने वधु एक हॉलीवुड फिल्म ऑफर थई छे। अभिनेत्रीए आ प्रोजेक्ट ने हेन्डल करवा माटे एक टीम की निमणूक पण करी छे। ऐश्वर्या राय बच्चने हॉलीवुड की 5 फिल्मों करी छे, जेमां प्राइड एंड प्रेजुडाइस, द मिस्ट्रेस ऑफ स्पाइसेस, प्रोवोक्ड, द लास्ट लेसन और पिंक पैंथर 2 नो समावेश थाय छे। वरुण धवन की आगामी फिल्म में देश ना यंग परमवीर चक्र विजेता शहीद अरुण खेत्रपाल नो किरदार निभावशे। अहेवाल मुजब फिल्म नो दिग्दर्शन श्रीराम राघवन करशे, जेने वरुण साथे फिल्म बदलापुर करी हती। अरुण खेत्रपाले वर्ष 1971 में भारत पाकिस्तान वच्चेना युद्ध में पोतानु शौर्य दर्शाव्यु हतु अने दुश्मनों ने धूल चटाड़ी हती। फिल्म नु नाम 21 राखवामां आवशे। माधुरी अभिनय और नृत्य बाद हवे संगीत में पोतानु नसीब अजमावी रही है। माधुरी आ अंगे जणाव्युं हतुं के अभिनय और नृत्य नो शौक पूर्ण कर्या बाद हूँ प्रोफेशनल लेवल पर सिंगिंग में हाथ अजमावी रही छूं। मारुं पहेलुं आल्बम बनीने तैयार थई गयुं छे, जे आ वर्षे ज रिलीज करवानी मारी योजना छे। करण जौहर फिल्म स्टूडेंट ऑफ द ईयर 2 थी चंकी पांडे की दीकरी अनन्या पांडे और तारा सुतरिया बॉलीवुड में डेब्यू कर रहा है। फिल्म में टाइगर श्रॉफ पण लीड रोल में है। फिल्म में तारा सुतरिया नो मिया तरीके नो, टाइगर श्रॉफ नो रोहन तरीके नो और अनन्या पांडे नो श्रेया तरीके नो लुक रिलीज थई गयो छे। हॉरर कॉमेडी फिल्म भूत पोलिस नी स्टारकास्ट नो फर्स्ट लुक रिलीज करवामां आव्यो छे। फिल्म में सैफ अली खान, फातिमा सना शेख और अली फजल लीड रोल में है। फिल्म ना डायरेक्टर पवन कृपलानी छे। आ फिल्म 3D में रिलीज थशे। फिल्म ने फोक स्टार स्टूडियो प्रोड्यूस करशे। फिल्म नुं शूटिंग आ वर्षे ऑगस्ट महीना में शुरू थशे।